Then the singular noun means that एक वचन and plural noun means that एक वचन एक वचन ना अंदर थे जहाँ एक बहु वचन ना अंदर फिरा हुआ है वाक्य तो है ना अंदर सुसु के पास आए के इंसान जे तमारा दसमाना अंदर नवमाना अंदर बे उल माटे कुछ है जेना अंदर तमारा नकल उल के डू एज डायरेक्ट डू एज डायरेक्ट ना अंदर बे उल माटे कुछ है जेना अंदर सुन फिर कर करो तो के जे जगह आए आपके रो होए और ये जगह पीरे फर कारे बीच के जा जे जगह डी सी अथवा ई टाइप रो हो तो एनो के फर कारे જ્યારે માય આપેલું હોય તો એ જગ્યાએ થાય અવર જે જગ્યાએ ઈચ અથવા અર આપેલું હોય તો એ જગ્યાએ ફેરમાં થાય હવે આ સિંગ્યુલર મહેશ થાય એક વચન માટે આ એટલે કે હું એકલા માટે આ વપરાય જ્યારે અમે બધા એ માટે શું વપરાય તો હી વપરાય જ્યારે હી સી ઈ એટલે એનો મતલબ શું થાય તો કે તે એ એક વચન માટે વપરાય જ્યારે બધા માટે તે એટલે શું થાય તો દેવો તે માટે શું વપરાય તે વપરાય માય એટલે શું થાય તો કે માય એટલે કે મારો અને અવર એટલે શું થાય તો અમારો એ એક વચન ના અંદર થી શું થાય તો બહુવચન ના અંદર થી હી અથવા હર એટલે કે તેનું અથવા તેનું અને ધેર એટલે શું થાય તો તેનું આ એક જાતનો શું થઈ તો એક વચન ના અંદર થી શું થાય તો બહુવચન और एक वचन ना अंदर थी बहु वचन ना अंदर जे परिवर्तन થાય એ આટલા ના અંદર પરિવર્તન ઓ પરિવર્તન તો જોઈ લો હવે એના માટે એક વચન ના અંદર થી બહુ વચન ના કરવા માટે જે તમે સાદો વર્તમાન કાળ ને તમને ભણાવ્યો તો સાદા વર્તમાન કાળ ના અંદર નિયમો લખાયા કે જે વ્યક્તિ ની પાછળ જે શબ્દ ની પાછળ જે શબ્દ ની પાછળ શું આવતું હોય તો એસ डबल एस 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 सी एच ओ एच डबल एस डबल एस आता होए तेरे सु लगावानो ई एस लगाओ आना अंदर पण ये नियम सेम आवो के तेरे एक वचन ना अंदर थी दो वचन ना अंदर फेरवता होए तेरे जे शब्द नी पाछळ एस डबल एस 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 सी एच ओ एच डबल एस आवे तेरे सु लगावानो ई एस लगाओ ધારો કે બોક્સ આલેલું હોય તો બોક્સ પાછળ x આવે તો અનુભવ વચન શું થાય x કાઢ્યો તો હું થઈ જાય તો પાછળ શું લાગે es લાગે જ્યારે એ રીતે જોઈ લો કે ધાર બેન ચાલેલું હોય તો પાછળ શું લાગી તો ch લાગ્યો તો અનુભવ વચન કરવું હોય તો શું થઈ જાય ch લાગ્યો તો ડાયરેક્ટ શું લગાવવાનું es લગાવવાથી એનું શું થઈ જાય તો બહુવચન એક આ નિયમ બીજો જે શબ્દની પાછળ y આવતો હોય એ શબ્દની પાછળ શું આવતો y આવતો હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય ત્યારે y નો i કરી અને શું લગાવવાનું es લગાવવાનું જ્યારે શબ્દની પાછળ આ બધા સાદા વર્તમાન કાળનો તમે નિયમો ભણી જ ગયા હો ત્યારે જે શબ્દની પાછળ શું આવતો હોય તો y આવતો અને તેની આગળનો અક્ષર શું હોય તો વ્યંજન હોય તો y નો શું કરવાનો i કરી અને શું કરવાનું તો કે es લગાવવાનો તમે શબ્દોના અંદર જોઈ જાય છો કે જેને આગળ શું હોય તો આ y હોય અને પાછળ શું આવેલો હોય તો i શબ્દ આવેલો એવો કોઈ શબ્દ કરો તમારા મગજના અંદર કે જેના પાછળ y આવતું હોય અને આગળ શું આવતું હોય તો કે સ્વર આવતો હોય એવો શબ્દ કોઈ જાણો નહીં જાણના કદાચ આવેલું ક્રાય ઓર ક્રાય પાછળ વાય આવેલો ને આગળ શું હતો તો વાય નો એક જગ્યાએ શું કરી દેવાનો આય કરી અને શું લગાવવું ડીએસ લગાવવાનું નિયમ ખબર પડે છે કે જે શબ્દની પાછળ શું આવતો હોય વાય આવતો હોય અને તેની આગળનો અક્ષર શું હોય તો વ્યંજન હોય ત્યારે વાય નો આય કરી અને શું લગાવવાનું ડીએસ લગાવવાનું ક્લિયર નિયમ આવી ગયો કમ્પ્લીટ બધું મોકલી દો ત્રણ એક આય આવી ગયો તો ડી કરું વાય આવી ગયો તો અવર કરું ડી સી ઈ નો જો દે થાય ડી અથવા અર હોય તો દે થાય બીજું જે શબ્દની પાછળ એસ ડબલ એસ 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 સી એચ ઓ એક્સ ડબલ એચ હોય ત્યારે શું લગાવવાનું ડાયરેક્ટ ડી એસ લગાવવાનું ત્યારે શબ્દની પાછળ શું હોય તો વાય આવતો હોય તેની આગળનો અક્ષર વ્યંજન હોય ત્યારે વાય નો આય કરી
પાછળ ત્રીજો નિયમ કે તે શબ્દની પાછળ શું હોય તો કે શબ્દની પાછળ એક કે એથી હોય એક કે એથી હોય ત્યારે તેનો વી કરી અને શું લગાવવાનું તો ઈ એસ લગાવવાનું ધારો કે હોય જ્યારે શબ્દની પાછળ શું હોય તો એક કે એથી હોય ત્યારે શું કરવાનું તેનો વી કરી અને શું લગાવવાનું ઈ એસ લગાવો ધારો કે ઈ એસ લખેલું હોય કે લી પાછળ એક આવ્યો તો એ જગ્યાએ શું કરે છે આપણે એક કે એથી એવું કરી દેવાનું કાઢી દેવાનું એની જગ્યાએ શું કરી દેવાનું વી કરી અને શું લગાવવાનું એસ લગાવવાનું કદાચ લાઈક શબ્દ આવેલો હોય તો પાછળ એથી આવ્યું તો એથી આપેલું હોય ત્યારે શું શબ્દ કરે એક કે એથી કાઢી દેવાનું તો એ આઈ એક કે એથી કાઢી દેવાનું એની જગ્યાએ શું કરી દેવાનું વી કરી દેવાનું અને લગાવવાનું શું વી એસ ખબર પડી ગઈ હવે જુઓ બીજું કે આટલા નિયમોના અંદર કમ્પ્લીટ કરે એની સિવાયને જે ત્યાં તેના સિવાયના દરેક શબ્દના અંદર દરેક શબ્દના પાછળ શું લગાય એસ લગાવો એટલે ત્યારે એનું શું થઈ જાય તો બહુવચન બની જાય એના સિવાયના કોઈ પણ શબ્દ હોય ત્યારે શું કરો તમે ડાયરેક્ટ એસ લગાવો એટલે એનું શું થઈ જાય તો બહુવચન થઈ જાય ક્લિયર આટલા સુધી અમુક એવા વળી કે જેનું એક વચનના અંદરથી તમે બહુવચન કરો તો અરે એના અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એવા ત્રણ એવા શબ્દો હોય જેના અંદર એક વચનના અંદરથી બહુવચન કરો ત્યારે કોઈ પણ જાતનો શું થતો નહીં તો ફેરફાર થતો નહીં ધારો કે સીપ શબ્દ રહ્યો સીપ એટલે શું થાય તો કે ઘેટું હવે એનું એક વચનના અંદરથી બહુવચન કરો સીપ કરો તો પણ એનો કોઈ પણ જાતનો ફેરફાર થતો નહીં બીજું એક શબ્દ ફીસ ફીસ એટલે માછલી માછલી એક વચનના અંદરથી બહુવચન કરો ફીસનું Yeah,